નમસ્તે બાળ મિત્રો, વિષય અંગ્રેજી અને આજે આપણે ભણવાનું છે પહેલી એબીસીડી અને બીજી એબીસીડી. હવે આ સમાનતા પહેલા હું તમને કહી દઉં કે આપણે પહેલી અને બીજી એબીસીડી ભણી લઈએ એ પછી આપણે જોડકા જોડવાના શીખશું અને પહેલી સામે બીજી એબીસીડી અને બીજી સામે પહેલી એબીસીડી કેમ લખવું એ પણ આપણે શીખીશું. તો પહેલા અહીંયા આપણે એબીસીડી બોલી લઈએ અને પછી ધીમે ધીમે હું તમને પહેલી અને બીજી એબીસીડી શીખવાડીશ. તો પહેલા અહીંયા જુઓ, આ છે પહેલી એબીસીડી અને આ છે બીજી એબીસીડી. ઓકે, તો ચલો પહેલી નો કેવો છે આ એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ. તો બાળમિત્રો, પહેલી અને બીજી એબીસીડી લખવામાં થોડી અલગ છે પણ બોલવામાં તો બંને સરખી જ છે. એબીસીડી બોલવી હોય તો પહેલી બોલાય એ રીતે જ બીજી બોલવાની ને બીજી જે રીતે બોલો એ રીતે જ પહેલી બોલવાની. પણ જ્યારે તમને લખવાની કે તમે પહેલી એબીસીડી લખો તો અલગ રીતે લખવાની આવે અને એમ કે બીજી એબીસીડી લખો તો એ પણ તમારે અલગ રીતે લખવી પડે. તો આપણે પહેલા પહેલી એબીસીડી જોઈ હતી, હવે આપણે બીજી એબીસીડી જોઈએ. જો બીજી એબીસીડી પહેલા બોલી શું છે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ. ઓકે, તો આપણે શું કહ્યું કે પહેલી જે રીતે એબીસીડી બોલ્યા એ રીતે બીજી એબીસીડી બોલ્યા અને બીજી બોલ્યા એ રીતે જ આપણે પહેલી એબીસીડી બોલ્યા. તો હવે આપણે શું કરવાનું છે કે તમને એમ કે પહેલી સામે બીજી એબીસીડી લખો તો તમારે કઈ રીતે લખવાની હોય અહીંયા જુઓ. જાણે કે સૂચનામાં તમને કે પહેલી એબીસીડી સામે બીજી એબીસીડી લખો. બીજી એબીસીડી લખો. જો આવી રીતે તમને કે તો તમને હું એક એક્ઝામ્પલ આપી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવશે કે જો પહેલી એબીસીડી ના અમુક કઈ જોડા શબ્દ લખેલા હોય કે ડી પછી જી પછી એ પછી એલ આવી રીતના તમને આપેલું હોય એટલે આ બધી કઈ થઈ પહેલી એબીસીડી ના મૂળાક્ષરો છે એની સામે તમને કઈ એબીસીડી કીધી બીજી એબીસીડી કીધી. ઓકે, તો હવે તમે અહીંયા જુઓ પહેલી અને બીજી તમારી સામે અત્યારે લખેલી છે એટલે તમને સરળ પડશે કે ક્યાં શું લખવાનું આવે. પણ પરીક્ષામાં આવી રીતના લખેલું હોય નહીં તો એના માટે તમારે શું કરવું પડે, પહેલી અને બીજી બંને એબીસીડી તમને આવડતી હોવી જોઈએ. તો અત્યારે આપણે અહીંયા જુઓ કે અહીંયા શું છે, પેલા પહેલી એબીસીડી ઓર ડી છે. જો આ પહેલી એબીસીડી ઓર ડી છે એની સામે આપણે બીજી એબીસીડી લખવાની છે તો બીજી એબીસીડી માંથી ડી શોધો. તો શું થયું આ એ બી સી અને ડી. તો પહેલી સામે બીજી કીધું છે તો પહેલી નો ડી છે તો આપણે અહીંયા સેને આપણે લખવાનો બીજી નો. ઓકે, થઈ ગયું. હવે ખાસ એક વાત તમારે ધ્યાન રાખવાનું છે કે બીજી એબીસીડી માં બી માં અને ડી માં તમારે ભૂલ પડે, ઘણાને ભૂલ પડે છે એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. હવે ડી આવી રીતે થાય એ ડી આગળ. ઓકે, તો અહીંયા આપણે પહેલી નો ડી છે એની સામે બીજી નો ડી લખો. પછી આ શું છે પહેલી નો જી છે આ લ્યો. જો આ પહેલી એબીસીડી નો જી તો એની સામે આપણે બીજી એબીસીડી નો જી કઈ રીતે લખવાનો આ રીતે જો એ બી સી ડી ઈ એફ અને જી. તો અહીંયા આપણે લખવાનો
છે તો જો આ શું છે એ તો અહીંયાથી તમારે એ ગોઠવવાનો અને એ રે એ સાથે જોડવાનો છે તો અહીંયા જો આ રે છે અહીંયાથી આપેલો છે આ આ બંનેને તમારે જોડવાનો છે પછી આ છે સી તો સી અહીંયાથી આપેલો છે આ તો આ સી ને સી સાથે જોડવાનો છે પછી છે ઈ તો તમારે ઈ ને ઈ સાથે જોડવાનો છે પછી છે કે તો કે ને કે સાથે પછી છે એન તો એન ને એન સાથે જોડવાનું છે હવે આ તો મેં બીજી એબીસીડી ના તમને જોડતા કીધા હવે આની જગ્યાએ એમ પણ પૂછે કે પહેલી એબીસીડી ને બીજી એબીસીડી સાથે જોડો હમણાં આપણે શીખાઈશું હતું કે પહેલી એબીસીડી સાથે બીજી એબીસીડી લખો અને એનાથી ઉલટું આપણે એ શીખેલા કે બીજી એબીસીડી ને પહેલી એબીસીડી સામે લખો તો આ જોડતા અત્યારે મેં તમને જોડાવ્યા શું હતા પહેલી સોરી બીજીની સામે બીજી આપણે જોડેલી છે આની જગ્યાએ તમને ઉલટું એમ પણ પૂછે કે પહેલી એબીસીડી સામે બીજી એબીસીડી જોડો અથવા તો બીજી સામે પહેલી એબીસીડી જોડો તો એનું પણ આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ તો તમને ખ્યાલ આવે પહેલી એબીસીડી સામે બીજી એબીસીડી જોડો ઓકે જોડો તો પહેલીમાં લખેલું હોય પહેલી સામે બીજી એબીસીડી
જોડવા તો કે તો કેમ જોડવાની અને બીજી સાથે પહેલી એબીસીડી કે તો પણ કેમ જોડવા ની અથવા તો સરખા સરખા મૂળાક્ષરો જોડવાના કે તો પણ તમને આ જોડતા આવડે અને બીજું એક કદાચ એવું પણ પૂછે કે સરખા મૂળાક્ષરો પર લોડ કરો તો એ પણ તમને આવડે જાણે કે એક લાઈન હોય એમાં લખેલું હોય એ કે બી એ આર તો એમાંથી તમને કીધું હોય સરખા મૂળાક્ષરો એટલે એ જેટલા હોય જાજીવાર જે મૂળાક્ષર આવતો હોય એની પર તમારે લોડ કરવાનો હોય આખી લાઈનમાં જો પેલા આખી લાઈન જોઈ લેવાની કે કયો મૂળાક્ષર જાજીવાર આવે છે જે મૂળાક્ષર જાજીવાર આવતો હોય એની પર તમારે લોડ કરવાનું હોય તો આજે તમારે જે હોમવર્ક છે શું કરવાનું છે જોઈ લો કે આ પહેલી અને બીજી એપીસીડી છે એ બંને એપીસીડી બે વાર લખવાની અને બાકી કરવાની છે આના પછીનું આપણે આગળના પીરિયડમાં જોશું અસ્તુ